નમસ્તે સર, મારું નામ સોલંકી વિનિતા ભરતભાઈ છે. હું ધોરણ 9 ની વિદ્યાર્થીની છું. નમસ્તે સર, મારું નામ કોરા પૂજા કમેશભાઈ છે. હું ધોરણ 9 ની વિદ્યાર્થીની છું. અમે બંને શ્રી રત્નાકર માધ્યમિક શાળામાંથી આવ્યા છીએ. સર, તમે તો જાણો જ છો કે હાલના સમયમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે આપણી આર્થિક પરિસ્થિતિઓમાં ખૂબ જ સુધારો આવ્યો છે, પરંતુ તેની સાથે સાથે આપણી સાથે જોડાયેલા પર્યાવરણને પણ આપણે ખૂબ જ હાનિ પહોંચાડી રહ્યા છીએ. હવા પ્રદૂષણ તેમજ જમીન પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ફેક્ટરીઓ તથા મોટા ઉદ્યોગોની ચીમનીઓ દ્વારા ધુમાડાને વાતાવરણમાં ફેલાવવામાં આવે છે, જેથી હવા પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આ દૂષિત હવા દ્વારા સજીવ અને સ્વાસ્થ્યને ખૂબ જ હાનિ પહોંચે છે, જેથી આ હવા પ્રદૂષણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ પ્રદૂષણને લીધે વાતાવરણમાં ખૂબ જ મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે કમોસમી વરસાદ, અતિશય ઠંડી, અતિશય ગરમી, વાવાઝોડું, પાણીની ગંદકી, દુષ્કાળ, પૂર, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી વાતાવરણમાં ઘટનાઓ થઈ રહી છે. આ પ્રદૂષણને લીધે આ પ્રદૂષણ અટકાવવા આપણે ઘણા બધા ઉપાયો કરી રહ્યા છીએ, જે આથી આજે અમે આવો જ એક પ્રોજેક્ટ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે કાર્બન કંટ્રોલર મશીન. સર, હવે હું તમને અમારા પ્રોજેક્ટ વિશે થોડી ઘણી માહિતી આપીશ. સર, આ છે લાકડાનું સ્ટેન્ડ, જેમાં રોલર તરીકે આપણે પતંગની ફીરકીનો ઉપયોગ કરે છે. આ છે સુતરા કાપડનો પત્તો, જેને અમે બેલ્ટ તરીકે કામ કરે છે. આ બેલ્ટ સોલરથી પસાર થઈ અને જળ માત્રાને પસાર થાય છે. સર, આ છે ફાણસનો દીવો, જે ચીમની તરીકે કામ કરે છે. આ ફાણસના દીવામાં તમે જોવો છો કે કાળા કલરના દ્વારા નીકળે છે. આ દ્વારામાંથી મેસ પસાર થાય છે. આ મેસ સુતરા કાપડના બેલ્ટ ઉપર ચોંટે છે. આ બેલ્ટ સોલર તરફથી પસાર થાય અને જળપાત્રમાં ભરાય છે. સર, તમે જોવો છો કે જળપાત્રમાં કાર્બનના કણો એકઠા થયા છે. આપણે ખ્યાલ જ છે કે કાર્બનના કણો પાણીમાં અદ્રાવ્ય હોય છે, જેને કારણે કાર્બનના કણો પાણીમાં એકઠા થયા છે. પાણીમાં રહેલા કાર્બન અલગ કરી મળેલા કાર્બનને અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં થાય છે, જેમ કે ગ્રેફાઇટ, કાર્બન પેપર, શાહી વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આથી આ છે અમારો પ્રોજેક્ટ 4, જેમાં પ્રોજેક્ટની માહિતી આપેલી છે. સર, આ અમારો પ્રોજેક્ટ સૌથી ઓછા ખર્ચે થયેલો છે. સર, આ છે લાકડાનો સ્ટેન્ડ, જેને લાકડાની ખુરશી તરીકે ઉપયોગ કરે છે. આ છે રોલર, જેમાં પતંગની ફીરકી તરીકે ઉપયોગ કરે છે. આ છે સુતરા કાપડ, જેને બેલ્ટ તરીકે અમે ઉપયોગમાં લીધેલ છે. આ છે ફાણસનો દીવો, જે ચીમનીનું કામ કરે છે. અને જળપાત્ર તરીકે અમે પ્લાસ્ટિકનો ડબ્બો લીધેલ છે. સર, આ અમારો પ્રોજેક્ટ ફક્ત 100 રૂપિયામાં બનેલો છે. અહીંયા અમારો પ્રોજેક્ટ સમાપ્ત થાય છે. થેન્ક યુ સર. મારું નામ મારે અમુજ ચાંદીભાઈ છે. મારું નામ પરમાર સરસ ભારતભાઈ છે. હું બંને સુધામાંથી આજે સુયાસી શાળામાંથી એ વિજ્ઞાન મેળા માટે એક કૃતિ રજૂ કરવાની છે. તે કૃતિ વિભાગ 5B ગાણિતિક નમૂનામાં આવે છે. આ કૃતિનું નામ ત્રિકોણના ગુણધર્મ છે. તેનો હેતુ દરેક વિદ્યાર્થી ત્રિકોણના ખૂણાઓનો સરવાળોનો ગુણધર્મ સમજે. સાધનો 3 ફૂટપટ્ટી, 3 કોણ માપક અને 3 ફ્લાઇનર સ્ક્રૂ. એક કોણ માપકને ફ્લાઇનટ સ્ક્રૂ, ફ્લાઇનટ અને સ્ક્રૂના મદદથી બે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી સાથે જોડો. બંને પટ્ટીના છેડે એક કોણ માપક જોડો.
બંને પટીનો વચ્ચે કોણમાપક દોરો. ફ્લાયનટ અને સ્ક્રૂની મદદથી એ બે પ્લાસ્ટિકની પટ્ટી સાથે જોડો. બંને પ્લાસ્ટિકના પટ્ટીના છેડે બે કોણમાપક જોડો. બે પટ્ટીની વચ્ચે એક પ્લાસ્ટિકની પટ્ટી જોડો. જો આપણે પ્રથમ ખૂણો પાછળ આવશે રાખીએ અને બીજો ખૂણો પણ પાછળ આવશે રાખીએ તો આજે ત્રીજો ખૂણો છે તે તેની આપમેળ 50° થઈ જશે. એટલે કે પ્રથમ ખૂણો 65°, બીજો ખૂણો 65° તો ત્રીજો ખૂણો 50° થઈ જશે. એટલે કે પ્રથમ ખૂણો 1 + ખૂણો 2 + ખૂણો 3 બરાબર 180 થાય છે. પહેલો ખૂણો 90 હોય અને બીજો ખૂણો 45° હોય તો ત્રીજો ખૂણો પણ આપમેળે 45° થાય. એટલે 90 ખૂણો પણ 45° થાય. એટલે ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. આ અમારી કૃતિનો હેતુ દરેક વિદ્યાર્થી ત્રણે ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 થાય તે સમજે. એક વેબસાઇટ જીઓ જીવા દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઈન ત્રણે ખૂણા માપનો સરવાળો 180 થાય તે સમજી શકે છે. પરંતુ આ સાધનો દ્વારા તે પોતાની મેળે ખૂણા ગોઠવી અને પ્રયોગ કરી આ ત્રિકોણનો ગુણધર્મ સમજી શકે છે અને ઝડપથી યાદ રાખી શકે છે. Hello everyone, I am from Sigma English School, myself Patel Dhruvi. आज हम पढ़ेंगे सीरीज और कनेक्शन, सीरीज और पैरेलल कनेक्शन के बारे में. तो ये आप देख सकते हो यहाँ पे सीरीज कनेक्शन की सर्किट डायग्राम मैंने ड्रॉ की है. यहाँ से ये पॉजिटिव टर्मिनल आ रहा है, ये बल्ब में होके यहाँ पे सेकंड बल्ब में जा रहा है और यहाँ से नेगेटिव होकर बाहर जा रहा है. यहाँ पे आप देख सकते हो ये एक टर्मिनल है, ये यहाँ से आ रहा है और बल्ब में होके यहाँ पे जा रहा है. तो ये बल्ब किस में फिट होता है, होल्डर में. तो ये रहा मेरे पास होल्डर. आप देख सकते हो कि ये यहाँ पे ये टर्मिनल है वो ये रहा मेरे पास और ये यहाँ से जो बाहर जा रहा है वो ये रहा. अब मैं इस होल्डर को यहाँ पे माउंट करूंगी. ठीक उसी तरह ये दूसरा बल्ब है, ये दूसरा बल्ब, ये टर्मिनल है, ये दूसरे बल्ब में जाके यहाँ पे दूसरा होल्डर मेरे हाथ में है. यहाँ से जो ये बल्ब में होकर ये टर्मिनल आ रहा है वो ये रहा और यहाँ से जो वो बल्ब में नेगेटिव टर्मिनल है वो निकल रहा है वो ये ब्लैक वायर है. अब मैं ये दोनों होल्डर को यहाँ पे माउंट करूंगी, फिर हम देखेंगे कि सीरीज कनेक्शन कैसे होता है. अब यहाँ पे आप देख सकते हो यहाँ पे ये बल्ब है, उसकी जगह पे हमने ये फोल्डर माउंट कर दिया. फिर ये दूसरे लैंप की जगह पे हमने दूसरा होल्डर माउंट कर दिया. फिर यहाँ पे आप देख सकते हो ये टर्मिनल आ रहा है तो ये रहा ये रेड वायर. फिर यहाँ से ये दूसरे बल्ब में जा रहा है टर्मिनल तो यहाँ पे ये रहा और दूसरे बल्ब में से ये ब्लैक वायर निकल रहा है वो प्लग में जा रहा है.
अब सीरीज कनेक्शन में क्या होता है, वो करंट को फ्लो होने के लिए सिर्फ एक ही पाथ होता है, तो उसको बोलेंगे हम सीरीज कनेक्शन। सीरीज कनेक्शन में सिर्फ करंट को फ्लो होने के लिए यहाँ पे देख सकते हो सिर्फ एक ही पाथ मिलता है। उसी तरह पे करंट है वो सब में इक्वल होता है, लेकिन जो वोल्टेज है वो सब में डिस्ट्रीब्यूट हो जाते हैं, और वोल्टेज डिस्ट्रीब्यूट हो जाने के कारण ही हमको बल्ब है वो फुल्ली ग्लो नहीं होता है। सीरीज और पैरेलल में यही फर्क है। सीरीज में ये बल्ब है वो ठीक ग्लो नहीं होते, यानी कि डिम ग्लो होते हैं। चलो हम देखते हैं कि बल्ब है वो किस तरह ग्लो होते हैं। अब मैं यहाँ से ये स्विच ऑन करूंगी। अब देख सकते हो यहाँ पे ये बल्ब है वो फुल्ली ग्लो नहीं हो रहे। वो क्यों नहीं हो रहे, क्योंकि वोल्टेज है वो डिस्ट्रीब्यूट हो जाएगा। यहाँ पे मैंने यूज किया है 220 वोल्टेज। यहाँ पे मैंने यूज किया है 220 वोल्ट एसी सप्लाई, और यहाँ पे ये 220 वोल्ट है वो दोनों बल्ब में 110 110 ऐसे वोल्टेज है वो डिस्ट्रीब्यूट हो जाएंगे, उसके कारण ये जो बल्ब है वो फुल्ली ग्लो नहीं हो पाएंगे। अब पैरेलल कनेक्शन में क्या होगा, ये जो दोनों बल्ब है वो इससे ज्यादा ग्लो होते दिखाई देंगे, इसलिए उसमें जो वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होगा, वैसे ही रहेगा। तो चलो अब हम देखते हैं पैरेलल कनेक्शन। पैरेलल कनेक्शन में क्या होता है, करंट को फ्लो होने के लिए यहाँ पे आप देख सकते हो ये करंट का पॉजिटिव टर्मिनल का एक ये पाथ और एक है वो दूसरा पाथ। तो इसी तरह करंट को फ्लो होने के लिए दो पाथ अवेलेबल होंगे, इसलिए हम इसको बोलेंगे पैरेलल कनेक्शन। यहाँ पे ये पॉजिटिव और नेगेटिव टर्मिनल है, ये लैंप को दोनों सेपरेटली मिलेंगे, और फिर इसी लैंप में से पॉजिटिव और नेगेटिव टर्मिनल निकल के ये दूसरे लैंप में ज्वाइन होंगे। अब हम पैरेलल कनेक्शन में ये बल्ब है उसकी जगह पे होल्डर को माउंट करके देखेंगे, और फिर हम बल्ब को ग्लो होते हुए देखेंगे कि किस तरह बल्ब है वो ग्लो होगा। तो हमने ये दो होल्डर है वो माउंट कर दिए। यहाँ पे ये पॉजिटिव टर्मिनल आ रहा है, तो ये रहा ये रेड पॉजिटिव टर्मिनल, और यहाँ से ये बल्ब में से ये दोनों नेगेटिव और पॉजिटिव। तो यहाँ पे आप देख सकते हो कि ये पॉजिटिव नेगेटिव टर्मिनल है वो ये लैंप को दिए, फिर वापस ये पॉजिटिव और नेगेटिव टर्मिनल है वो ये दूसरे लैंप को दिए। जैसे कि आप सर्किट में देख रहे हो ये करंट को फ्लो होने के लिए दो पाथ मिल रहे हैं, एक ये वाला और एक यहाँ से। ये फर्स्ट बल्ब में ये पाथ जा रहा है, और ये करंट है वो दूसरे पाथ से ये बल्ब में जा रहा है। तो चलो हम देखते हैं कि ये पैरेलल में बल्ब है वो किस तरीके से ग्लो होता है। अब मैं यहाँ से ये स्विच को चालू करूंगी, तो आप देख सकते हो ये बल्ब है वो कैसे फुल्ली ग्लो हो रहा है। वो किसके लिए हो रहा है, क्योंकि यहाँ से वो वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं हो रहा है। करंट को फ्लो होने के लिए दो पाथ है, लेकिन वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होगा, इसलिए ये दोनों बल्ब है वो फुल्ली ग्लो होंगे, और ये दोनों बल्ब को फुल्ली वोल्टेज मिलेंगे 220 वोल्ट और 220 वोल्ट, और ये फुल वोल्टेज मिलने के कारण ये बल्ब है वो फुल्ली ग्लो होंगे। तो अब ये पैरेलल में दो पाथ होते हैं करंट को फ्लो होने के लिए, इसलिए ये वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होते, और ये बल्ब है वो फुल्ली ग्लो होते हैं। अब पैरेलल कनेक्शन के एडवांटेजेस क्या है, तो पैरेलल कनेक्शन के दो पाथ होने के कारण वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होते, और हमारे घर में वो बल्ब है वो फुल्ली ग्लो होंगे। पैरेलल कनेक्शन में अलग अलग पाथ होने के कारण हम अलग अलग स्विच से अलग अलग बल्ब को ऑन और ऑफ कर सकते हैं, और सीरीज में ऐसा नहीं होगा। और पैरेलल और फिर तीसरा अब तीसरा पैरेलल कनेक्शन में दो पाथ होने के कारण अगर एक बल्ब या लैंप है वो फॉल्ट हो तो वो एक बल्ब है ना वो ही बंद होगा, वो पूरे के पूरी जो सर्किट है वो बंद नहीं होगी, वो सिर्फ एक ही बल्ब है वो बंद होगा। और जो सीरीज कनेक्शन है उसमें ऐसा होगा कि हम एक स्विच ऑफ करेंगे तो सभी पूरे कंपोनेंट है वो क्लोज हो जाएंगे, ऑफ हो जाएंगे। ये था हमारा पैरेलल कनेक्शन। अब हम देखेंगे कि पैरेलल कनेक्शन में कैसे दोनों अलग अलग स्विच से हम कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। यहाँ पे आप देख सकते हो ये दोनों अलग अलग बल्ब में अलग अलग टर्मिनल जा रहे हैं। ये रेड वायर है वो यहाँ पे ये बल्ब में से ये बल्ब में जा रहा है, और ये ब्लैक वायर है ये बल्ब में से निकल पे यहाँ पे स्विच में जा रहा है। तो अब हम यहाँ पे स्विच ऑन ऑफ करके देखेंगे कि बल्ब किस तरीके से ग्लो होते हैं। पैरेलल कनेक्शन में हम दोनों अलग अलग स्विच से अलग अलग कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। तो चलो हम अब देखते हैं। अब मैं स्विच है उसको ऑन करूंगी। अब देखोगे कि मैं पहली स्विच ऑन करूंगी तो ये एक लैंप है वो स्टार्ट होगा, और जब दूसरी स्विच ऑन करूंगी तो ये दूसरा लैंप स्टार्ट होगा। तो इस तरीके से हम पैरेलल कनेक्शन में दो दो अलग अलग स्विच से अलग अलग कंपोनेंट को स्टार्ट कर सकते हैं।
फिर इस तरीके से हम जब एक स्विच को ऑफ करेंगे तो ये एक लैंप ऑफ होगा और दूसरी स्विच को ऑफ करेंगे तो दूसरा लैंप ऑफ होगा। अब हम देखेंगे कि ये फ्यूज है वो किस तरीके से वर्क करता है सीरीज सर्किट में और पैरेलल सर्किट। ये फ्यूज है वो सीरीज की सर्किट में यूज होता है और ये क्यों यूज होता है, ताकि ये ज्यादा करंट फ्लो होने की वजह से ये जो थिन वायर है वो मेल्ट हो जाता है और जो सर्किट है उसको नुकसान नहीं होता है। यहाँ पे आप ये थिन वायर देख सकते हो, ये ज्यादा हीट है वो पास होने के कारण ये जो थिन वायर है वो मेल्ट हो जाता है और ये जो मेल्ट हो जाता है उसके कारण जो हमारी सर्किट है उसको वो नुकसान है वो नहीं होता है। यहाँ पे पैरेलल में दोनों अलग अलग स्विच से हम दोनों कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं, लेकिन सीरीज में ऐसा नहीं होगा, सीरीज में हम एक ही स्विच से दोनों कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। तो चलो अब हम देखते हैं कि सीरीज में किस तरीके से स्विच है वो ऑन और ऑफ होगी। अब मैं ये सीरीज कनेक्शन में दोनों अलग अलग बल्ब है वो दोनों होल्डर में लगाऊंगी और हम देखेंगे कि किस तरीके से बल्ब है वो एक ही स्विच से दोनों बल्ब है वो ऑन होंगे। हमें ये सीरीज कनेक्शन में अलग अलग स्विच है वो नहीं रख सकते क्योंकि ये करंट को फ्लो होने के लिए यहाँ पे सिर्फ एक ही पाथ अवेलेबल है और अगर हम यहाँ पे बीच में स्विच रखेंगे फिर भी ये एक स्विच से ये दोनों बल्ब है वो ऑन और ऑफ हो पाएंगे। और इसका यही पैरेलल कनेक्शन का यही फायदा है कि पैरेलल कनेक्शन में है वो हम घर में रख सकते हैं क्योंकि एक स्विच ऑन करेंगे तो एक फैन ऑन होगा और एक स्विच ऑफ करेंगे तो एक बल्ब है वो ऑफ होगा, इसलिए हम सीरीज कनेक्शन है वो घर में नहीं रख सकते और पैरेलल कनेक्शन है वो घर में रख सकते। अब चलो हम इसका प्रैक्टिकल देखते हैं। मैं अभी एक स्विच ऑन करूंगी तो ये दोनों बल्ब ऑन होंगे और वो एक स्विच अब जब मैं ऑफ करूंगी तो ये दोनों बल्ब है वो ऑफ हो जाएंगे। यहाँ पे आप देख सकते हो मैंने एक ही स्विच ऑन की तो ये दोनों बल्ब है वो ऑन हो गए और मैं जब ये स्विच ऑफ करूंगी तो ये दोनों बल्ब है वो ऑफ हो जाएंगे। ओके, तो हमने आज सीरीज और पैरेलल कनेक्शन के बारे में प्रैक्टिकल करके देखा और थैंक यू फॉर सीइंग दिस वीडियो। સરકારી માધ્યમિક શાળા કુમવદરમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું। ગણિતના પ્રદર્શન અંતર્ગત વિભાગ 5માં અમારી કૃતિનું નામ છે ક્લિનોમીટર। ક્લિનોમીટર કોઈપણ વસ્તુની ઊંચાઈ કે ઊંડાઈ માપે છે। ક્લિનોમીટર ત્રિકોણમિતિ આધારિત ગણતરી કરે છે। તો આવો આપણે તેને સમજીએ। દિવાલની ટોચ જોતા મળતો ખૂણો 120 સેલ્સિયસ। ક્લિનોમીટરના ઉપયોગ માટેનું સૂત્ર tan થીટા બરાબર x ના છેદમાં અંતર, tan 30 બરાબર x ના છેદમાં 10, tan 30 બરાબર 0.5, 0.5 બરાબર x ના છેદમાં 10, x બરાબર 5। હવે જમીનથી ક્લિનોમીટરની ઊંચાઈ બરાબર 5 ફૂટ માટે દિવાલની કુલ ઊંચાઈ બરાબર x પ્લસ 5 બરાબર 10 ફૂટ। ક્લિનોમીટરની ઉત્સેદ કોણ અને અવસેદ કોણ વડે કોઈ પણ વસ્તુની ઊંચાઈ કે ઊંડાઈ માપી શકાય છે। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ છે રોહિત પાંડાવદરાય। નમસ્કાર, મારું નામ છે દાશા ભરતભાઈ। અમે શ્રી સરકારી માધ્યમિક શાળા ચિંદરીયામાં ભણી રહ્યા છીએ। વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 અંતર્ગત મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડા અને પેટા વિષય છે વિભાગ 5B અને તેનું નામ છે ગાણિતિક નમૂના। નામ છે ઊંચાઈ માપક સાધન। આ ઊંચાઈ માપક સાધન છે, આ તેનો કોણ માપક પાઇપ છે અને આ દ્રષ્ટિ પાઇપ છે। આ સાધન દ્વારા
આપણે કોઈ પણ વસ્તુનું ઊંચાઈ માપી શકીએ છીએ. અત્યારે અમે ઊંચાઈ માપવાના છે આ છે. સૌ પ્રથમ સાધન અને વસ્તુ વચ્ચેનું અંતર માપીએ. વસ્તુ અને સાધન વચ્ચેનું અંતર 10 ફૂટ થાય છે. વસ્તુ અને સાધનની વચ્ચેની લંબાઈ માપ્યા બાદ હવે આપણે વસ્તુની ટોચ પર દ્રષ્ટિકોણથી જોઈશું. દ્રષ્ટિપાઇપ અને વસ્તુની ઊંચાઈ ટોચ પર જોતા 30 અંશનો ખૂણો બને છે. વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનો અંતર 10 ફૂટ થાય છે. હવે વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનો અંતર 10 ફૂટ થાય છે. વસ્તુની ટોચ અને સાધન વચ્ચેનો ખૂણો 30 અંશનો બને છે. હવે આપણે મળેલી કિંમતો આ સૂત્રમાં tan થીટા બરાબર વસ્તુની ઊંચાઈ છેદમાં વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનું અંતરમાં મૂકશું. અહીં આપણે થીટા બરાબર 30 અંશ અને અંતર બરાબર 10 ફૂટ આ કિંમતો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભરતી મોડલ. અમારો હેતુ એ છે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ રીતે નકામા વિપુલ પ્રમાણમાં નકામા પાણીને શુદ્ધ કરીને આ કૃતિ બનાવવા માટે સાધન સામગ્રી જોશે. 7 પ્લાસ્ટિકની બોટલ જેને આપણે અડધેથી કાપી લઈશું, 3 બેટરી, 2 મોટર, 3 ચાપ ને 2 પંખા, સ્ટ્રો ને નળી. અને પ્રસ્તાવના છે આજની 21મી સદીના વિજ્ઞાન વિકાસમાં હવા પાણી અને જમીનનું પ્રદૂષણ વધ્યું છે અને આ સંસાધનો ભવિષ્યમાં કદાચ મેળવવા માટે સ્વપ્નવાદ બની જાય. પ્રસ્તુત પ્રોજેક્ટ દ્વારા ગંદા પાણીને પુનઃ ઉપયોગમાં કેવી રીતે લાવવું તે માટે અમે એક વર્કિંગ મોડેલ પ્લાન તૈયાર કરેલ છે. સૌ પ્રથમ આપણે ખરાબ પાણી પાત્રમાં ઉમેરીશું. ત્યારબાદ આપણે વોટર પંપની ચાપ ચાલુ કરીશું અને હવે આ પાણી વોટર પંપ દ્વારા કોગ્યુલેશનમાં જશે અને ત્યારબાદ આપણે આ મોટરની ચાપ ચાલુ કરીશું. હવે જ્યારે પાણીમાં રહેલ સુધીઓનું ઘનીકરણ થશે અને મોટર દ્વારા તે ફ્લોક્યુલેશનમાં જશે તેની પર આપણે ચાપ ચાલુ કરીશું અને હવે ફ્લોક્યુલેશનમાં પાણીમાં રહેલી અશુદ્ધિનું ઘનીકરણ થાય તે તળિયે બેસી જશે. હવે પ્રક્રિયા થયા બાદ આ પાણી સેડિમેન્ટમાં જશે. આ પ્રક્રિયામાં પાણીની અંદર રહેલી અશુદ્ધિઓ નીચે બેસી જશે અને ઉપર આનળી દ્વારા થોડું શુદ્ધ પાણી ફિલ્ટરેશનમાં જશે. હવે આ પ્રક્રિયા દ્વારા પાણી આ નળી દ્વારા ફિલ્ટરેશનમાં જશે. ફિલ્ટરેશનમાં ટીસ્યુ પેપર, રેતીના કાગળા દ્વારા શુદ્ધિકરણ થઈ અને તેનું ગાળણ પ્રક્રિયા દ્વારા ડિસ્ટ્રીબ્યુશનમાં જશે. હવે ફિલ્ટરેશન થયેલું પાણી ડિસ્ટ્રીબ્યુશનમાં જશે અને ડિસ્ટ્રીબ્યુશન દ્વારા હોમ કન્ઝમ્પશનમાં જશે અને આ પાણી આપણે ઘરો વપરાશ માટે પણ ઉપયોગ કરી શકીશું.
આનો ઉપયોગ એ છે કે આપણે હાલ સમગ્ર ભારતમાં 30-33% પાણીનો પુનઃ શુદ્ધિકરણ કરી પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ વખત જ્યારે આપણે વાપરશું ત્યારે 90-95% આપણે પાણીને શુદ્ધ કરી ઘર વપરાશમાં લઈ શકીએ છીએ અને આ પણ ઉદ્યોગોને પાણીને રિસાયકલ કરીને પણ વાપરી શકાય છે. આ બધું તમારો આભાર હમણાં અહીંયાથી વિશાખા વિદ્યુત યંત્ર પણ સાથે સાથે ચલાવી શકાય છે.